ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો થયો સુરસુરિયો. કોંગ્રેસના સદસ્યોએ આપ્યો ટેકો, જ્યારે ભાજપ સદસ્યોએ કર્યો વોકઆઉટ. તમામ પ્રક્રિયા પછી ગીનાઠામાં ગી પડ્યાનો અહેસાસ. ધાનેરા નગરપાલિકા એટલે કે વિવાદનું બીજું નામ. પ્રમુખ પદ માટે અદલાબદલીનો દાવો આજે પણ યથાવત છે. ક્યાંક ગેરરીતિ મુદ્દે સભ્યો સસ્પેન્ડ થયા તો ક્યાંક બરવો કરી સત્તા મેળવી પાલિકામાં સત્તામાં ભાજપ કોંગ્રેસ સરખી જ સાબિત થઈ છે. ક્યાંક કોંગ્રેસના પ્રમુખને ભાજપ સપોર્ટ આપે છે તો ક્યાંક ભાજપના બરવાખોર સદસ્યોને માથા પર કોંગ્રેસે બેસાડ્યાના દાખલા મોજૂદ છે. 4 વર્ષમાં 4 પ્રમુખ બદલાયા પણ ન બદલાઈ નગરની તાસીર. આજે પણ એવું જ થયું. કોંગ્રેસના સદસ્યોએ લાવી અવિશ્વાસની દરખાસ્ત અને ટેકો પણ આપ્યો. કોંગ્રેસના સદસ્યોએ સભાની શરૂઆતમાં ભાજપ કોંગ્રેસના સદસ્યો સભામાં હાજર રહી સહીની પ્રક્રિયા શરૂ થયા બાદ સામાન્ય નોકચોક બાદ ભાજપ સદસ્યોએ ભારત માતા કી જયના નારા સાથે તમામે વોક આઉટ કરી દીધો. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોંગ્રેસ પક્ષના પાલિકા પ્રમુખ અને કોંગ્રેસ સદસ્યો વચ્ચે વિખવાદ ચાલતા પ્રમુખના પડખે ભાજપ સદસ્યો જ હતા, પણ આજે છેલ્લે મોવડી મંડળના આદેશ અનુસાર કોંગ્રેસ સદસ્યોએ એકતા બતાવતા ભાજપ સદસ્યો વોકઆઉટ કરી ગયા હતા. હાલ પાલિકામાં પ્રમુખ તરીકે કમરાબેન ન્યાય છે અને એમની સામે જ પોતાના સાથીદારોએ અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી, પણ આખરે મોવડી મંડળે મધ્યસ્થી કરતા તમામ સદસ્યો પ્રમુખ પર વિશ્વાસ દાખવતા પ્રમુખ કમલાબેન એ આભાર માન્યો હતો. ધાનેરા નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી નજર લાગી હોય એવી પરિસ્થિતિ છે. ક્યાંક પ્રમુખ બદલાય છે તો ક્યાંક વિખવાદના કારણે કામ થતા નથી. સત્તા માટે રાજનીતિ ખેલતા આજે નગરનો વિકાસ રૂંધાયો છે. હાલ તો પ્રમુખને જવાબદાર મળ્યું છે, ત્યારે પાલિકા પ્રમુખ નગરના વિકાસને વેગ આપે એ સમય અને લોકોની માંગ છે. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, ધાનેરા. તારીખ 19ના રોજ 16 સભ્યોની સહીથી અવિશ્વાસની દરખાસ્ત આવેલી હતી પ્રમુખશ્રી વિરુદ્ધની. બેઠકમાં જ્યારે હાજરીમાં બધા તમામ સભ્યો ભાજપ કોંગ્રેસના હાજર હતા, હાજરી લીધા પછી એજન્ડા પ્રમાણેની કાર્યવાહી ચાલુ થાય એના પહેલાં વિપક્ષના સભ્યો વોકઆઉટ કરી ગયેલા હતા અને તમામ કોંગ્રેસના હાજર સભ્યોએ દરખાસ્તની વિરુદ્ધ મત આપતા દરખાસ્ત ઉડી ગયેલી છે. ના, સભા શરૂ થાય એના પહેલાં જ વિપક્ષના સભ્યો વોકઆઉટ કરી જતા પછી કોઈ ઉબાળો થયો એવું કંઈ થયું નથી. આજે ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા લાવેલી અવિશ્વાસ દરખાસ્ત, કોંગ્રેસના જ પ્રમુખ ઉપર એ લોકોએ અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. ભારતીય જનતા પાર્ટીના લોકોએ સભ્યોએ એવો નક્કી કર્યો હતો કે ભાઈ આ પાપમાં આપણે પડવું નથી, એટલે અમે ફેવરમાં કે વિરુદ્ધમાં મત ના આપતા એનો બહિષ્કાર કરેલો. અમે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો કહેતા આવ્યા છીએ કે ભાઈ આ કોંગ્રેસના લોકોએ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, કરોડો રૂપિયાનો હિસાબ કિતાબ નથી મળતો. અને એ વાત કોંગ્રેસના લોકોએ અવિશ્વાસની દરખાસ્ત લાવી પોતાના જ પ્રમુખ ઉપર અને એ સિદ્ધ કરી છે. અને એમાં જે 3 મુદ્દા હતા એમાં એક મુદ્દો એમણે એ ઊભો કર્યો હતો કે ભાઈ કોંગ્રેસના જે પ્રમુખ છે એ નાણાંનો ખૂબ દુરુપયોગ કરે છે અને કોઈનો માનતા નથી. એટલે અમે જે વાત કરતા હતા પહેલેથી એ વાત બિલકુલ સત્ય સાચી પડી છે. અને ગામના લોકોએ પણ હવે એ વાતે ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર ભ્રષ્ટાચાર એમણે કર્યો છે. અને બીજી વખત ગામના લોકો ધ્યાન રાખે કે ખરેખર મત કોને આપવા જોઈએ અને કોને ના આપવા જોઈએ.